छूटो पड़ी जैसे अल्प काल में आ शरीर हमें हमें बधाई समय
जिनेंद्र भगवान ना समीप में एवी भावनाओं ने केड़वता होई से तो भगवान माती स्वामी माता ने उदर में आया ए वक्त पे जगन्नाथ आत्मा को लेने आया था 30 वर्ष से एने मुनि की शरण धारण करया पछि ने मुनि बात करी 12 वर्ष सुधी मुनि दशा में रहया तो त्या अंतर आत्मा की बात करिए तो मध्यम अंतर आत्मा ने उत्तम अंतर आत्मा की दशा में है मध्यम ने अंतर उत्तम अंतर आत्मा की दशा 42 वर्ष से जारी ने केवल ज्ञान प्रकट करी जाए अंतर आत्मा पर क्रॉस करी ने परमात्मा दशा ने प्राप्त थया सकल परमात्मा दशा ने प्राप्त थया 42 वर्ष सकल परमात्मा 30 वर्ष सुधी 42 थी 35 वर्ष सुधी 30 वर्ष सुधी आखा भारत देश नी अंदर समम शरण सहित विहार करी ने भगवान महावीर स्वामी ए भगवान परमानु जगत ना जीवो ने धर्म नो उपदेश आप्यो अने भगवान ना समम शरण नी अंदर काले आपे नमूरी की छे जोई ने बधाई भगवान महावीर स्वामी ना समम शरण नी अंदर तीर्यंच गति ना जीवन पर एक स्थान हो से बार प्रकाशी सभा में तीर्यंच गति ना जीवन स्थान हो से मैं तो ये नीचे रंगोली का चित्र जो ये मां सीन ही मुद्रा आगे जो ये मैंने बहुत ज्यादा अंतर बताई सुन को मैं घड़ी बात की जगह मंदिरों के अंदर में सीन का चित्र तो दो ही ना हो ही से पर नीचे ये रंगोली के अंदर जो गाय गाय की जो मुद्रा अने जो सीन की जो मुद्रा दी से एक ख्याल आई जाए कि भगवान ना समव शरण त्रियंच गति ना जीवों की मुद्रा केवी रहती हस है बिल्कुल रंच मात्र सीना चेहरा पर पूर्णता नहीं जोवा एकदम शांत सम जोवा आवे है तो समव शरण के अंदर 12 प्रकार की सभा में जीवो जी होई से इस सकल परमात्मा दशा ने प्राप्त थया 30 वर्ष सुधी भारत देश में अंदर विहार करी ने भव्य जीवों ने भूत मार भगवान परमानु देश आया यार पची चिल्ला समय में आवक पुली पधारया यार तो समय से ये समय दरमियान सूत है बराबर समझ जो के 13वां पुनस्थान में जो समय से અને 14માં પુનસ્થાનનો સમય 13માં પુનસ્થાનના સમયની અંદર રેડિયેશન જોવામાં આવે દરેક તીર્થંકર ભગવંતો દરેક કીર્તિ ભગવંતોનો 13માં પુનસ્થાનનો સમય વધારે ઊંચું જોવામાં આવે 13માં પુનસ્થાન 14માં પુનસ્થાનમાં જ્યારે પ્રવેશ કરે છે તો જ્યારે 14માં પુનસ્થાનમાં પ્રવેશ કરે છે બધા પ્યાસી જીવો છે 14માં પુનસ્થાનનો સમય કેટલો હોય છે 5 લઘુ અક્ષર પૂર્વમાં અ ઇ ઋ ઋ બસ એ પાવન પુરીથી ભગવાન માવી સ્વામી જ્યારે મોક્ષે પધારે ને અભ્યાસી જીવો જે છે અભ્યાસ કરવો જોઈએ 148 જે કર્મની પ્રકૃતિ આપણે આજે અરહંતમાંથી સિદ્ધ બન્યા ને આજે શું થયું આપણે એને સમજી રહ્યા છે એટલે તમારા જ્ઞાનમાં બરાબર સમજજો અને આમાં ભગવાન માવી સ્વામી આપણે મહાપુણ્યના ઉદયથી મળ્યા છે એમને આ કામ કરી દુઆ કર્યાની અંદર એ 148 કર્મની પ્રકૃતિમાંથી 14મા પુનસ્થાનનો સમય બહુ જ નાનકડો સમય છે અવી રૂપમાં કેટલું બોલવામાં આવે એટલામાં તો મોક્ષે ચાલ્યા છે પાવનની એ વખતે એમને સત્તામાં 85 કર્મની પ્રકૃતિ હજુ પડેલી હતી અને છેલ્લા જ્યારે બે સમય બાકી રહ્યા આ બાબા કોઈ માટે શું થયું આપણે એની ચર્ચા કરી છે અગ્નિ મોરની શું થયું ભગવાન માવી સ્વામીના જીવનમાં આ આત્માનો જે ગોળો જે છે ને જ્ઞાન અને આનંદનો જે ગોળો જે છૂટો પડી ગયો બિલકુલ ઉપર ચાલ્યા ગયા સિદ્ધાયમાં બિરાજમાન થઈ ગયા છેલ્લા બે સમય જ્યારે બાકી હતા એ વખતે 85 પ્રકૃતિમાંથી 72 પ્રકૃતિઓનો ક્ષય થયો સત્તામાંથી નીકળી અને બાકી જે છેલ્લો સમય ચરમ સમય હતો એ વખતે બાકીની જે 13 પ્રકૃતિ હતી ને 13 પ્રકૃતિનો પણ ક્ષય થઈ ગયો
અને એ જ વખતે આ શરીર છૂટું પડી ગયું બરાબર સમજો શાંતિથી સિદ્ધ ક્ષેત્ર સમજો સિદ્ધાલયના ઉપર ભગવાન પહોંચી ગયા ને તો જે અહીંયા જ આ પાવાપુરીનું જે સ્થાન છે ને ત્યાં જ એ જ સ્થાન પર શરીર છૂટું પડી ગયું નોર્મલી સમજો નોર્મલી જી એક ગતિમાંથી બીજી ગતિમાં જાય ને અહીંયાથી સમજો જી દેવ ગતિમાં જાય દેવ ગતિમાં તો અહીંયાથી દેવ ગતિમાં જાય તો ઘણા જે પ્રશ્ન થાય ને અહીંયા પણ આપણું શરીર તો છૂટી જાય છે શરીર તો છૂટી જાય છે કે કે વાત સાંભળો આ શરીર છૂટી જાય છે એની વાત નથી કરતા બીજો અંદર એક તૈજસ શરીરને કારણ શરીર હોય છે તો જીવ જ્યારે અહીંયાથી દેવ ગતિમાં જાય કે ત્રિયંજ ગતિ વગેરેમાં જાય એ વખતે આ શરીર છૂટી જાય છે પરંતુ જ્યારે બીજી ગતિમાં જાય છે એ વખતે સાથે તૈજસ શરીરને બાંધેલા કર્મ આ ભવની અંદર જે બધા કર્મ બાંધેલા છે ને એ કારણ શરીર લઈને જાય છે ત્યાં અને જેવા બાંધ્યા હોય એવી એવી ગતિમાં ચાલ્યો જાય છે જીવ ત્યાં ભોગવતો જોવામાં આવે છે કારણ શરીર સાથે લઈને જાય છે એકલો થોડો છૂટો નથી જતો જ્યારે આજે નિર્વાણ મહોત્સવ એટલા માટે છે મરણ અને નિર્વાણમાં શું ફરક છે મરણ અને નિર્વાણમાં મરણ જ્યારે થાય ને મરણ થાય એ વખતે આ શરીર છૂટી ગયું પણ તૈજસ અને કારણ સાથે લઈને જાય છે જ્યારે આજે ભગવાન મહાવીર સ્વામીનું નિર્વાણ થયું ને એટલે આ શરીર તો છૂટ્યું સાથે પેલું તૈજસ શરીર અને કારણ શરીર પણ શું થઈ ગયું છૂટું પડ્યું અને તૈજસ શરીર અને કારણ શરીર છૂટું પડ્યું પાવાપુરીના સ્થાનથી અને એ જ સમયે સિદ્ધ ત્યાં જ થયા આ સિદ્ધ ક્ષેત્ર કેમ કહેવાય છે આ સ્થાન પર જ સિદ્ધ થઈ ગયા આ સ્થાન પર સિદ્ધ થઈ ગયા અને સિદ્ધ થયા સમજો હવે સિદ્ધ થયા અને તરત જ સ્તંભ શ્રેણીએ તરત જ એટલે શું એ જ સમયમાં એક સેકન્ડમાં તો ઘણા બધા સમય નીકળી જાય ખૂબ સમય નીકળી જાય એ જ સમયમાં સેકન્ડની પણ એક સમય ઘટવાતો નથી જે સમયે અહીંયા સિદ્ધ થયા એટલી ફાસ્ટ સ્પીડ હોય છે સ્પીડ એટલી ફાસ્ટ એને મેડમ સમજાવવાની બહુ જ ઘણી વાત જેમ બોમ્બે થી અમદાવાદ ફ્લાઇટમાં આવ્યા સવારે 9 વાગે ફ્લાઇટ ઉપડી અને પોણા 10 આપણે અહીં આવી ગયા ને એ જ કલાકમાં એક જ કલાકમાં 10 નથી વાગ્યા ટ્રેનમાં આવે તો 10 કલાક થયા ફ્લાઇટમાં આવે તો એક જ કલાકની અંદર ફ્લાઇટ એટલી સ્પીડમાં આવી એ જ કલાકની અંદર 10 નથી વાગ્યા મેં અહીં આવી ગયા સમજાય છે ને એમ જ્યારે જીવ અહીંયાથી છૂટો પડે છે શરીરમાંથી છેલ્લે જ્યારે જીવ છૂટો પડે છે એ વખતે એની સ્પીડ એટલી હોય છે એટલી સ્પીડ બાકી નોર્મલ કેસમાં અલગ છે રહેતી હોય વ્યવસ્થા એને આપણે માટે નશ નથી કરતા સાત રાજ્યો ઉપર જે સિદ્ધાલય છે અહીંયાથી જે સમય સિદ્ધ થયા એ જ સમય બિલકુલ ઉપર ચાલ્યા ગયા ને બીજો સમય હજુ આવ્યો નથી બીજો સમય એ જ સમયમાં સિદ્ધાલયમાં સિદ્ધ પરમેશ્વરી તરીકે વિરાજમાન થઈ ગયા અને વિરાજમાન થઈ ગયા ને પછી સાદી અનંત કાળ સુધી પ્રતિ સમય અનંત આનંદને ભોગવવાનો એને રહે છે સમજો આજે ભગવાન મહાવીર સ્વામી જે છે ને સર્વથા શુદ્ધ થયા આટલું બોલશો સાથે તમારા કેવા શુદ્ધ થયા એક દ્રવ્ય છે બીજી પર્યાય દ્રવ્ય અને પર્યાય તો દ્રવ્ય અપેક્ષાએ તો બધાનો આત્મા શુદ્ધ છે પણ પર્યાય અપેક્ષાએ 14મા પુનસ્થાન સુધી પણ ભગવાન મહાવીર સ્વામી તેરમા પુનસ્થાન પણ અશુદ્ધ છે સંસારી કહેવાય 14મા પુનસ્થાનમાં પણ આપણે પુનસ્થાનના ટોપિકમાં ભણ્યા 14મા પુનસ્થાનમાં પણ ભગવાન મહાવીર સ્વામી લાંછન લાવતું હતું કયું લાંછન લાવતું હતું સંસારી સત્વા સૂત્રમાં આપણે ભણીએ છીએ જીવોના બે ભેદ છે સંસારી અને સિદ્ધ આજે ભગવાન મહાવીર સ્વામી જે સંસારીઓ જે લાંછન લાગતું હતું ને આજે એક કામ એમને કર્યું કે હવે એ સંસારી નથી કેવા હવે શુદ્ધ થઈ ગયા હવે સિદ્ધ થઈ ગયા
આગળ વ્યવહાર
ही सारी मोक्ष का क्या कहना है जी जो भाव से है अदृष्टांत से हो अभी ये मां दृष्टांत समझ लो तो ये कहते हैं कि लौकिक दृष्टि का कुली के पास एक क्वालिफिकेशन नहीं अरे हानि पास एक क्वालिफिकेशन है अरे नॉलेज से जाके नॉलेज से लौकिक के अंदर पर व्यवहार जो हुआ है ये भी कि हमें जरा समझ अपने देवी मां गुरु मां के लिए से ये भी रीते जीव तत्व की अपेक्षा है जो हुआ जीव तत्व की अपेक्षा है तो आपने जीव से कि अजीव से है अपने जीव से नारी भगवान पाटना भगवान सीमंदर भगवान ये बना पर जीव आपने पर जीव तो आपने रोज आगे के अंदर प्रक्षाल करिए पूजन करिए यानी भक्ति करिए एना गुणा बात करिए एना नाना मंदिर बने अवसान अपने यानी अपने पण जीव छे ने पण जीव छे अपने ने बगेला के छे अपने बगेला की बात ना एना नाना मंदिर बने छे अपना नाना मंदिर नहीं बनता अपने देश रेडी की पूजा करिए छे अपने कोई पूजा नहीं करता अपने एक प्रसाद करिए छे आओ व्यवहार भगवान की साथे सामने जब एक लाइन में वंदे तदुगुण वंदे मैं गला में थोड़ा थोड़ा और मनुष्य भाव मणि से थोड़ा अभ्यास कर जो मैं तो ये मना कर ही नहीं प्रमाण आप शरीर तो छुपी जैसे पर आप लोग बंद करी ने जी कर्म करया से है कि कोने जो इस वर्ग में कोने जो नरक पाप ना मोटा बांधया से तो ना कारण शरीर साथ ही आवे અને જીવા કર્મ બાંધ્યા છે સ્વર્ગમાં નરકમાં તિર્યચમાં ગળીમાં બે છૂટી જશે ને જીવ ક્યાં ચાલુ જશે ભગવાન અત્યારે ગાથા પણ આપણે સારા નિયમ સાથે ચાલે છે જીવ એકલો જન્મે છે એકલો મરે છે અને મોક્ષ પણ જીવનો એકલા મૂળે મોક્ષ થતો જોવામાં આવે છે એટલે મનને તદગુણ ભગવાને એની પર્યાયમાં આત્માના આશ્રય જે અનંત ગુણો પ્રગટ્યા છે જીવને જે ઘોડો છૂટો પડી ગયો ઘોડો સે કાપો દે મને અરે ઘોડો જને વિચાર કરતા નહીં છે એક સફેદ ઘોડો અહીંયા માં ક્યાં પડ્યો છે જણાવે તો ઘોડો છે અરે લાડી તો ઘોડો ફૂલેલો છે આખો ફૂલી ગયો કાપો દે તો કાપો દે વાત કરે છે છોડી દે કાપો દે આ જે છે ને સાંભળો જરા થોડા ઉપર પર આપણે કરી કાતો વ્યાખ્યા તો કરેલું છે પ્રોટેન કે પણ તે પાસે કે દે છે સાંભળો જરા પછી એક નવી વસ્તુ પણ તમારી સામે ઉભી છે ગુરુદેવજી આ મોડા મને દ્રષ્ટા આપતા હતા ગુરુદેવજી તને બધાની ખાસ છે આ બોલાની ઉપર પહેલા શું થતું ઉપર કાકડ હતી લાગતું એનો ઉપર શું થતું બાકી એનો ઉપર શું થતું બજારમાંથી જ્યારે લાવ્યા ત્યારે એવું લાવ્યા ગુરુદેવજી સમજાવતા હતા ને કે ઉપરના સૌથી ઉપર જેટલા છોકરા આવે સિદ્ધાર્થ કરી સમજાવશે છોકરા એટલે શું છોકરા એટલે શું ના બોલો બેબી પાડી લાગી ને બોલો ને હા હા જરા કે કરી આપી બોલો બોલો જરા પરીક્ષા પણ થઈ જાય ને આજે હા સિદ્ધાંત આવે તમારો છે છોકરા એટલે સિદ્ધાંતમાં ઉપદેશ શું સમજાવ સિદ્ધાંતમાં શું લેવાનું આ બહારના જે શરીર છે ને આ શરીર આજે દેખાય છે ને એ સેવા ચાલી જશે આ જે નાળિયેરમાં ઉપર જે છોકરા હોય છે એ અંદરમાં જે ચૈતન્ય પૂરો છે ભગવાન આત્મા આ બહારમાં છોકરા થાય સમજાય છે કે નહીં આ અજ્ઞાની જીવ સૌથી વધારે કોનું ધ્યાન રાખે છે હવે કોઈ મૂર્ખ એવો હોય કે બીજું બધું ફેંકી દે છોકરાનો સમય ઘરમાં કર કર કરે અને છોકરાના ફોટા પાડ પાડ કરે નાડીના છોકરાના ફોટા પાડે સમજાય છે કે નહીં આ કેટલી મૂર્ખતા છે આપણી કેટલી મૂર્ખતા છે આ જીવા છોકરાના ફોટા પાડે છે સમજાય છે કે નહીં અને અમે કેવા માંગીએ છીએ કેટલી મૂર્ખતા કેટલું મોટું મૂર્ખતા એટલે કેટલું મોટું પાપ છે મોટું પાપ છે બીજા મતમાં આ ઉપરના છોકરા કાઢે પછી શું નીકળે છે કાચબી એ કોની ટિકિટ કહે સિદ્ધાર્થ
દ્રવ્ય કર્મ અંદરમાં આ શરીરની અંદર એક કારણ શરીર છે બીજું જે આપણે આંખેથી નથી જોઈ શકતા જે માટી ધૂળના રસણ જેવું હોય છે આરોપ રસણ હોય છે એવું જે અંદરમાં શરીર છે કારણ શરીર આઠ કર્મ બનેલું છે જેમાં આઠ પ્રકારના અવયવ છે ને હાથ પગ વગેરે એ આઠ કર્મ બનેલું એક અંદરમાં કારણ શરીર છે એ કાચવીને ઇન્ડિકેટ કરે છે કાચવી જે છે એને ઇન્ડિકેટ કરે છે પછી કાચવીને પણ આપણે રિમૂવ કરી તો કયો ભાગ દેખાયો લાલ ભાગ જેને રાતણ ડોરી શું કહેતા એ કોને દર્શાવે છે બોલો ભાવ કર્મ જીવની પર્યાયની અંદર જે વાત કરે સાંભળવાનો ભાવ ધંધા ઉપર બેઠા હોય તો પાપનો ભાવ જેને ઉડે છે તે રાત શુભા શુભ એ જે ભાવ છે એ તદ્દન આપણા ધ્યાનમાં દેખો જે ભાવ એટલે આ જીવ ક્યાં રોકાયો છે ઉપર વાળો જે લાલ ભાવ છે ને એમાં રોકાયેલો છે એને પણ આપણે રિમૂવ કરી દીધો ને એને પણ રિમૂવ કરી દીધો તો બરાબર છે કે નહીં એમ એ પુણ્ય પાપના વિકારી ભાવને દૂર કરી દીધા પછી અંદરમાં આવો જે શુદ્ધ ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો મીઠો ઘોડો ચાપતો જીવ ઊભો છે બીજો એક પ્રશ્ન સાંભળજો એ બજારમાંથી માર્કેટમાંથી જ્યારે તમે શ્રીફળ લાવ્યા એ વખતે અંદરમાં આવો મીઠો ઘોડો હતો કે નહોતો હતો કે નહોતો તમને વિશ્વાસ હતો કે નહોતો વિશ્વાસ કે અંદર બહારમાં આ ત્રણ પ્રકારના આવરણ ત્રણ પ્રકારના જે કવચ આવરણ લાગેલા છે એ જ વખતે અંદરમાં આવો સફેદ મીઠો ઘોડો છે બધાને વિશ્વાસ તો હતો ને એટલા માટે આવરણને દૂર કર્યા રિમૂવ કર્યા અને જે અંદરમાં પ્રાપ્ત હતો પ્રાપ્તિ શું થઈ ગયા હતો એ તો એ આપણે ઉપલબ્ધ થયો બરાબર છે કે નહીં એમ આજે ભગવાન મહાવીર સ્વામીએ સમજી ગયા ને હા ખ્યાલ આવે છે કે નહીં સમજો જરા તેરમા પુનસ્થાનમાં હતા ને એ વખતે આપણે લાલ કલર વાળો જે ભાવ કર્મનું આવરણ દૂર થઈ ગયું હતું ભાવ કર્મ અને ચાર ઘાતી કર્મ દૂર થયા અડધું અડધું દ્રવ્ય કર્મ વાળું શરીર દૂર થયું હતું બરાબર સમજો ચૌદમા પુનસ્થાન શરીર તો હતું ચૌદમો પુનસ્થાન ક્રોસ કર્યું એ વખતે ત્રણેય પ્રકારના દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી રહિત સર્વથા શુદ્ધ થઈ ગયા ઘણા એવું કરે છે આ રૂટિન સ્વાધ્યાય કરે આ બસ હવે આ ગોળો થઈ ગયો ને પછી આને કશું જ કરી શણગાર કરવાની જરૂર નથી આના ઉપર તમે કાંઈ પણ શણગાર કરો છો તો સિદ્ધ થયા પછી પાછા તમે રાગી થવાની વાત કરી રહ્યા છો ચિત્ત થયા પછી રાગી થવાની વાત એટલે આની ઉપર કશું કોઈ જાતિનું કાંઈ કશું આ પ્રતીક છે ને આ ઇન્ડિકેટ કરે છે સિદ્ધ દશા પછી આના પર કંઈ પણ ટકાવવું હશે તો તમારી મજૂરી કરવાની છે મજૂરી તો પહેલા કરીએ જે બધું ઉપરનો કાળો પછી કાળો પછી કાળો બધી મજૂરી કરીને મજૂરી કરીને આ તો ગોળો આરામ કર્યો પછી મજૂરી કરવાની એમ સિદ્ધ દશા પ્રાપ્ત થઈ તો પુરુષાર્થ કરીને સિદ્ધ દશા પ્રગટ કરી પાછું પડી ઉપર કાંઈ નું કાંઈ લગાવો એ હવે મજૂરી કરવાની રહી નથી આ હવે કૃત કૃત્ય દશા એ પ્રાપ્ત થઈ હવે એક પ્રશ્ન જરા પછી પૂરું કરી આવે કે આ દ્રષ્ટાંત એક દેશ હોય છે આ ગોળામાં અને મહાવીર ભગવાનની જે સિદ્ધ દશા પ્રાપ્ત થઈ ચેતન અચેતનનો ભેદ નથી કર્યો બીજું કઈ અંદરમાં ભિન્નતા તમને ખ્યાલ આવે છે બીજી કોઈ ભિન્નતા એ હજુ આની અંદર બાકી રહી જાય છે જે સિદ્ધ ભગવાનનો વિશેષ જોવામાં જે આની અંદર આપણે પૂરું નથી કરી શકતા આમાં પૂરું નથી કરી શકતા ત્રણ વસ્તુ તો પૂરું કરી શક્યા દ્રષ્ટા એક વસ્તુ પૂરું કરવાની રહી જાય જો સાંભળો આ જે ગોળો છે એ અંદરથી પોલો છે કે નક્કર છે અંદરથી કેવો છે અંદરથી પોલો છે પોલો છે બરાબર છે કે નહીં સમજી ગયા ને મારો કેવાનો ભાવ આજે શું થયું હતું મહાવીર ભગવાનની દશા એ તમને ખ્યાલ આવશે ચિરેનભાઈ સમજે છે કે નહીં આ પોલો છે ને સિદ્ધ દશા જ્યારે પ્રાપ્ત થાય છે અહમ દશામાં છે તો શું અંતિમ શરીરથી બોલો
अंतिम शरीर थी किंचित न्यून पुरुष आकार देहात्मा अंतिम शरीर थी किंचित न्यून पुरुष आकार એટલે આ જે શરીર મહાવીર ભગવાન નું હતું એમાં જે અંદરમાં ભોળો પોષણ હતો ખાલી પેટની અંદર જે ખાલી ભાગ હોય ને નાભિ અંદર ખાલી ભાગ કાન ની અંદર ખાલી ભાગ તો એ બધો જે આત્માના પ્રદેશો શું થઈ ગયા ત્યાં આત્માના પ્રદેશો સંકોચ થઈ ગયા શ્રીંક થઈ ગયા એ પ્રમાણે અને આની અંદર એ પ્રમાણે જવાબમાં આવતું નથી ત્યારે શીર્ષ સાથે અંદર એ પ્રદેશો પણ શું થઈ જાય છે સંકોચ આવી જાય છે સ્તંભની ઉપર તિરાત્મા થઈ જતા જોવામાં આવે છે એ પ્રકારે ઘણી બધી વાતો છે રેગ્યુલર સ્વામી અંદર આપણે એની ચર્ચા પણ કરીશું આપણું આગળનું પ્રોગ્રામ પણ